બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર પંદર પ્રકાશ ધોરણ છે સાત વિડિયો ચાલુ કરતાં પહેલાં આ જે વિડીયો છે એ તમારા જવાબો ચકાસવા માટે છે નહીં કે ઉતારો મારવા માટે તો વિડીયોને તમે એ રીતે જ લેજો સૌપ્રથમ આપણે વિકલ્પો જોઈએ તો આપણને એવું કીધું છે સફેદ પ્રકાશ સાત રંગનો બનેલો છે નીચે પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી તો કે જો કાળો રંગ સમાવિષ્ટ નથી કારણ કે તમને કદાચ યાદ ન રહીએ તો આ રીતે યાદ રાખી શકાય જાની વાલી પી નાલા એટલે કે જાંબળી જાંબલી નીલો વાદળી આ રીતે રંગનો કાળો રંગ એમાં સમાવિષ્ટ થતો નથી ત્યાર પછી આપણે એવું કીધું ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તું આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય તો કે અંતર્ગોળ લેન્સ વડે અંતર્ગોળ લેન્સ એટલે કે આ રીતે અંદરથી જે ગોળ હોય આને આપણે અંતરગોળ લેન્સ કહેશું ત્યાર પછી આપણે એવું કીધું છે કે દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે ડૉક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક સમતલ અરીસાની સામે પંદર સેમી અંતરે ઊભી રહે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે તો કે એ જો પંદર સેન્ટીમીટર દૂર ઊભી હોય તો એને એનું પ્રતિબિંબ ત્રીસ સેન્ટીમીટર એટલે કે આ અરીસો છે ધારો કે અહીંયા આપણે એક મીણબત્તી રાખીએ આ મીણબત્તી તો મીણબત્તીનું આ જે પ્રતિબિંબ છે અરીસાની પાછળની સાઈડ અહીંયા ક્યાંક રચાતું હશે આ રીતે મીણબત્તી અહીંયા બીજી બનતી હશે તો આ ટોટલ અંતર કેટલું થઈ ગયું તો કે ત્રીસ તો આપણે મીણબત્તીની જગ્યાએ અહીંયા કોણ છે તો કે પહેલી છે તો એને પણ અંતર કેટલું એનાથી લાગશે તો કે ડબલ ત્યાર પછી આપણે એવું કીધું છે કે અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે તો કે પરાવર્તનને આભારી છે શા માટે પરાવર્તનને આભારી છે તો કે પ્રકાશનું કોઈ કિરણ એની ઉપર પડે છે અને ત્યાંથી આપણી આંખમાં આવે છે ધારો કે આ જ આકૃતિમાં જોઈએ તો અહીંયા જો આપણી માણસની આંખ હોય આ રીતની આપણી આંખ જો અહીંયા હોય તો આ જે કિરણ અહીંયા ફટકાય અને પછી અહીંયા આપણને જોવા મળે છે એટલે આપણને એવું લાગે છે અહીંયા કે એનું પ્રતિબિંબ હશે વધુ અભ્યાસ આપણે આનો આઠમા ધોરણમાં કરશું ત્યાર પછી આપણને એવું કીધું છે લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે તો કે વક્રી ભવનને આભારી છે વક્રી ભવન એટલે શું તો કે જો આ જે અરીસો છે આ રીતનો આપણે અરીસો તો અહીંયા તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરશો તો એ આ બીજી દિશામાં અહીંયા ફંટાઈ જશે જ્યારે લેન્સ કોઈ છે ધારો કે હું એક બહિર્ગો લેન્સ આમાં તમે પ્રકાશનું કિરણ આપાત કરશો તો તે એની આરપાર જતું રહેશે પણ આ રીતે આમ વળી જશે આ રીતે આમ વળી જશે તો આને શું કહેવાય વાકું વળવાની ઘટના એને વક્રી ભવન કહેવાય ભટકાય એને પાછું પડે એને પરાવર્તન અથવા તો પાછા વળવું અથવા તો કિરણ પાછું વળવું આપણે કહીએ છીએ ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે તો કે વાસ્તવિક પ્રતિબિંબ સમતલ અરીસા વડે જ રચાશે બાકી કાં તો નાનું મોટું રચાશે કાં તો મોટું રચાશે જો અહીંયા તમને અરી બાકી અંતરગોળ અને બહિર્ગોળમાં તમને ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ મળશે નહીં પછી આપણે એવું કીધું વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા માટે નીચેમાંથી કોનો ઉપયોગ થશે તો વસ્તુ કરતાં જો તમારે મોટું પ્રતિબિંબ મેળવવું હોય તો તમારે અંતરગોળ અરીસો વાપરવો પડે ત્યાર પછી આપણને એવું કીધું છે મીના મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે રૂપિયો શોધવા મીનાઈએ શું કરવું પડશે તો કે જો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતનો ઉપયોગ કરી અજવાળું કરવું જોઈએ મતલબ કે મીનાએ હાથમાં કોઈ ટોર્ચ અથવા તો લેમ્પ ચલાવવો જોઈએ કે જેથી એનો પ્રકાશ એ સિક્કા ઉપર અથવા તો રૂપિયા ઉપર પડે ત્યાંથી એ પરાવર્તન થઈ અને આંખમાં આવે અને મીનાને દેખાય ત્યાર પછી આપણને એવું કીધું છે રીનાને અંજ અંજવાળું કરવા માટે કઈ વસ્તુ ઉપયોગી થશે તો કે અંજવાળું કરવા માટે તો તમે કંઈ પણ લખી શકો ટોર્ચ લખી શકો મીણબત્તી ફાનસ લેમ્પ હેલોઝન ફ્લેશલાઇટ જે પણ તમારે લખવું હોય એ લખી શકો સૂર્યનો પ્રકાશ જેમાં તો આપણે કંઈ કરવાની જરૂર નથી છતાં પણ અંજવાળું થશે ત્યાર પછી આપણને એવું કીધું છે તળાવ કિનારે આંબાનું ઝાડ છે તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે શા માટે તો આપણને એવું કીધું છે કે તળાવના પાણીમાં ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે કારણ કે પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ એ જે ઝાડ છે એની ઉપરથી આપાત થયેલો પ્રકાશ ક્યાં પડશે તો કે તળાવના પાણી ઉપર અને તળાવનું પાણીની સપાટી એક અરીસાદની જેમ વર્તશે તો આપણને એમાંથી દેખાશે ત્યાર પછી આપણને એવું કીધું છે ખુશી પોતાના હાથમાં રહેલ ચકચકિત સ્ટીલની તપેલી મોઢા સામે રાખી અને પોતાનું મોઢું મોઢું જોઈ શકે છે આ ક્રિયા કઈ ઘટના સાથે સંકળાયેલી છે તો કે આ ક્રિયા ગોલીય અરીસામાં રચાતા પ્રતિબિંબ સાથે સંકળાયેલી છે ગોલીય અરીસો એટલે શું તો કે તપેલી જે છે એ તપેલીનું જે તળિયું છે આ રીતે અર્ધગોળ હશે તો એટલા માટે ગોલી અરીસો અથવા જો પાછળથી જોતી હશે જો અંદરથી જોવે તો આ રીતે થશે બહારથી જોવે તો પણ એ તો છે તો અર્ધગોળ જ આ રીતે સમતલ તો છે નહીં તો આ કઈ કઈ ઘટના સાથે સંકળાયેલ હશે તો કે ગોળિય અરીસા સાથે સંકળાયેલું હશે ત્યાર પછી આપણે એવું કીધું છે કે એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવાનું પ્રયત્ન કરે છે શું પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકાશે શા માટે તો આપણને એવું કીધું છે કે એલ્યુમિનિયમમાં પોતાનું એલ્યુમિનિયમની થાળી ચળકતી ન હોય એલ્યુમિનિયમની થાળી સ્ટીલ જેટલી ચળકતી ન હોય તો પોતાનું મોઢું સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં ત્યાર પછી આપણે એવું કીધું છે કે પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો કે જેમાં પ્રકાશનું પરાવર્તન લાગુ પડતું હોય તો કે સાધુ સૂક્ષ્મદર્શક કેન્દ્ર એટલે કે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ પેરિસ્કોપ કેલિડોસ્કોપ કેમેરા ચશ્મા વાહનોના ગ્લાસ આ બધી જ વસ્તુઓ પ્રકાશના પરાવર્તન ઉપર કામ કરે છે આમાંથી તમે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ તો તમે જાતે પણ બનાવી શકો તમારી ટેક્સ્ટબુકની અંદર આના ચિત્રો આપ્યા છે ટેલિસ્કોપ પેરિડોસ્કોપ એટલે કે પેરિસ્કોપ એટલે આ રીતે હોય કે આ એક ચોરસ છે અહીંયા તમે અહીંયા બે અરીસા આ રીતે પિસ્તાલીસના ખૂણે ગોઠવી શકો અને કેલિડોસ્કોપમાં ત્રિકોણ ત્રણ અરીસા લેવા પડે અને બંગડીના ટુકડા અથવા રંગીન કાચના ટુકડાથી સરસ મજાની ડિઝાઇનો તમે બનાવી શકો અથવા તો તમારા શિક્ષકોને કે જો શિક્ષક મિત્રો જે છે તમારા એની પાસે લેબમાં આ વસ્તુ હશે તો એ તમને બતાવશે ત્યાર પછી આપણે એવું કીધું છે સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે અરીસામાં પોતાનું મોઢું જોતા આ કડી તેને ડાબા કાનમાં પહેરેલી દેખાય છે આવું શા માટે બને છે કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવું જ પણ ડાબી જમણી બાજુ ઉલટાવેલું હોય છે મતલબ કે તમે ક્યારે આ તો કડી છે કડીમાં હજી તમને ના સમજાય પરંતુ તમે જો આમાંથી કોઈ એનએમએસની પરીક્ષાની આપશો આગલા વર્ષે અથવા તો શિષ્યવૃત્તિની પરીક્ષા આવેલી હશે તો એમાં અરીસાના પ્રશ્નો પૂછાય છે કે તમારો કયો અક્ષર કેવો દેખાય ધારો કે હું તમને એક નીચે એક એક્ઝામ્પલ આપી દઉં કે આ જે એ છે એને તમે અરીસામાં જુઓ તો એ જ દેખાશે આ રીતનો એ જ દેખાશે પણ જો તમે બીને અરીસામાં જોશો તો તમને બી કંઈક અવો દેખાશે તો અરીસામાં હંમેશા પ્રતિબિંબ ઉલટાયેલું દેખાશે ત્યાર પછી આપણે એવું કીધું છે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લગાવવામાં આવે છે કારણ કે આગળના ભાગમાં એટલા માટે કે એની આગળ જે વાહન જાય છે એમ્બ્યુલન્સની આગળ જે પણ વાહન જાય છે એના અરીસામાં એ જોશે કે પાછળથી એમ્બ્યુલન્સ આવે છે પરંતુ એમ્બ્યુલન્સ ઉપર એ જો ઊંધું લખેલું હશે તો એને અરીસામાં કેવું દેખાશે એ ચતું દેખાશે જો અહીંયા એ અને બી મેં તમને કરીને બતાવ્યો કે જો આ રીતે એમ્બ્યુલન્સ ઉપર જ ઊંધો બી લખેલો હશે તો વાહન ચાલકને ચત્તો દેખાશે જે એની આગળ ચાલે છે અને એમ્બ્યુલન્સને રસ્તો આપી દેશે ત્યાર પછી આપણે એવું કીધું છે રાકેશભાઈ તેના સાઈડ ગ્લાસની પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય છે આવું શા માટે થયું કારણ કે આપણો જે સાઈડ ગ્લાસ છે એટલે કે આપણી ગાડીની બે બાજુ જે ગ્લાસ લાગેલા છે તમે એને ધ્યાનથી જોજો એ સેજ તમને ઉપસેલા એટલે કે આ સેજ આ રીતે આમ ગોળ દેખાશે નહીં કે આમ એકદમ ફ્લેટ શા માટે તો કે એ અંતર બહિર્ગોળ લેન્સ છે અને બહિર્ગોળ લેન્સનો ફાયદો શું થાય તો એમાં વસ્તુનું પ્રતિબિંબ નાનું દેખાય તો તમને એમ થતું હશે નાનું દેખાય કંઈ ફાયદો તો નથી એ ફાયદો એ છે કે એમાં આખે આખો રોડ તમને દેખાય જો સાદો અરીસો તમે મૂકો તો તમને આખો રોડ દેખાત નહીં ત્યાર પછી આપણે એવું કીધું છે પ્રેમ સ્ટીલની નવી ચમચીની પાછળ ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે તો તેને પ્રતિબિંબ કેવું દેખાશે તો કે જો પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને નાનું દેખાશે આ ધારો કે કોઈ એક ચમચી હોય ધારો કે આ ચમચીનો આ બારની ભાગેથી અહીંથી પ્રેમ એને જોવે છે તો આ બહિર્ગોળ અરીસામાં એ જોવે છે અંદરથી જોતો હોત તો આનો જવાબ બદલાઈ જાત પણ બહારથી જોવે છે મતલબ કે બહિર્ગોળ બહિર્ગોળ મતલબ કે નાનું પ્રતિબિંબ ત્યાર પછી સ્ટીલની ચમચીના ખાડાવાળા વાળા ભાગમાંથી તમારા ચહેરાનું પ્રતિબિંબ જો કેવું દેખાશે અંદરથી તમે પ્રતિબિંબ જોશો તો તમને કેવું દેખાશે તો તમને પ્રતિબિંબ મોટું દેખાશે તો આપણને અહીંયા શું આપ્યું છે અંતર્ગોળ અરી તરીકે વર્તે છે જેમાં મળતું પ્રતિબિંબ આભાસી ચત્તું અને કેવું દેખાશે તો કે મોટું દેખાશે તમે હસો એના કરતાં તમને મોટા દેખાશે ત્યાર પછી આપણને એવું કીધું છે કે અંતર્ગોળ અને બહિરગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહેવામાં આવે છે તો કે અંતરગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અથવા બહારની સપાટી વક્રાકાર હોય છે ધારો કે અંતરગોળ અરીસો હોય તો આ જેને અહીંયા હું જે આ ડેસ કરું છું એ એનો કલરવાળો ભાગ હશે અને આ ભાગ ચળકતો હશે અને બહિર્ગોળ અરીસો હશે તો એ કંઈક આવો હશે એનો અંદરનો ભાગ કલરવાળો હશે અને બહારનો ભાગ ચળકતો હશે તો આની એકદમ ફ્લેટ અરીસા નથી સીધા નથી ગોળાઈવાળા છે એટલા માટે આને ગોલી અરીસા કહે છે ત્યાર પછી આપણે એવું કીધું છે કે વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે તો કે કાર કે સ્કૂટરની હેડલાઇટમાં આ હેડલાઇટ તમે કોઈ પણ બત્તી તમે લઈ લો ટોર્ચ લઈ લ્યો તો એની જે આ આગળનો જે આ રીતનો તમને ભાગ દેખાય છે આ ટોર્ચનો તો આ બધું જ શું હોય છે તો કે અંતર્ગોળ અરીસા હોય છે અહીં વચ્ચે એક આપણને લેમ્પ આપી દેવામાં આવે દાંતના ડોક્ટર પાસે દાંતના ડૉક્ટર પાસે એક આ ટાઈપની સ્ટીલની નાની ચમચી જેવું હોય આટલું એવું ગોળ એવું હોય અને મોડાની અંદર નાખીને ચેક કરતા હોય તો આ કેવો અરીસો હશે તો કે આ અંતરગોળ અરીસો હશે કે જેના કારણે ડૉક્ટરને અંદરનો દાંત મોટો દેખાય અને દાંતમાં કંઈ ખામી છે કે કેમ એ જ સરળતાથી જોઈ શકે તો આના માટે અંતરગોળ અરીસો વપરાય છે ત્યાર પછી આપણે એવું કીધું છે કે વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તો કે સૌ આગળ આપણે થોડી વાર પહેલાં જ કરી વાહનોના સાઈડના ગ્લાસમાં તેમજ શોપિંગ સેન્ટર અને મોલના રિસેપ્શન પાસે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે હજી એક જગ્યાએ બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે તમે કોઈ મોટા સિટીમાં તમે જ્યારે જાઓ ધારો કે અમદાવાદ છે તેમાં અમુક જગ્યાએ ધારો કે આ રીતના રોડ પડે છે જો હું અહીંયા એક રોડને ચિત્ર ડ્રો કરું આ રોડ છે આ રીતનો એકદમ સાર્પ રોડ પડે છે કે અહીંયાથી એકદમ સાર્પ વણા છે તો આ જગ્યાએ એક મોટો બધો બહિર્ગોળ અરીસો મેં એક બે જગ્યાએ જોયો છે એટલા માટે કહું છું કે મોટો બધો બહિર્ગોળ અરીસો લગાવવામાં આવે કે જેથી શું કરે કે આ ટાઈપનો જે શાર્પ રોડ છે તો અહીંયાથી કોઈ વાહન અહીંયા આવતું હોય તો અહીં આ બાજુથી આવતું વાહન એને આ અરીસામાં દેખાઈ જશે અને પોતાની સ્પીડ આમ તેમ કરી દેશે અંતરગોળ જ સોરી બહિર્ગોળ જ શું કામે તો કે આખો રોડ દેખાય કારણ કે એમાં ચિત્રો હંમેશા કેવા હોય નાના દેખાય એટલા માટે આખો રોડ કવર કરે માટે બહિર્ગોળ અંતરગોળ જો અરીસો મૂક્યો હોત આ સાઈઝનો આટલો જ અંતરગોળ મૂક્યો હોત

જ્યારે બહિર્ગોળ લેન્સમાં શું હશે તો કે એની કિનારીનો ભાગ પતલો હશે બહિર્ગોળ લેન્સ કંઈક આ રીતનો હોય એની આ કિનારીનો જે ભાગ છે એ પતલો હોય અને જ્યારે એનો વચ્ચેનો ભાગ કેવો હશે તો કે જાડો હશે ત્યાર પછી આપણે એવું કીધું છે લેન્સ અને ગોલ્ય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો તો લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે જ્યારે ગોલ્ય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે કે લેન્સ જે આપણો છે એ કંઈક આ રીતનો હોય છે એમાં તમે પ્રકાશને પસાર કરો તો થઈ જાય છે બંને સપાટી વ્યવસ્થિત હોય જ્યારે અરીસો હોય ગોલ્ય અરીસો તો એની એક સપાટી જ આ રીતે હોય અને એક સપાટી ચળકતી હોય કે જેમાં તમે પ્રકાશને આપાત કરો કરોથી પરાવર્તન થઈ જાય અને પાસ થવા દેશે નહીં ત્યાર પછી આપણે એવું કીધું છે બાઇક કે સ્કૂટર તેમજ કારના ગ્લાસ ઉપર તમે લખ્યું હશે કે ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ધ ક્લોઝર ધેન ધે આર અપીયર આવું તમને હંમેશા કોઈ નવી ગાડી લીધી હશે તો એના કાચ ઉપર તમને લખેલું દેખાશે અરીસા ઉપર જૂની ગાડી એટલા માટે નહીં કે થોડો ટાઈમ પછી આ જતુરીએ છીએ તો કોઈ નવી ગાડી હોય તો તમે જોજો કે એના મિરર ઉપર આ રીતનું લખેલો છે આવું શા માટે લખેલું હોય કારણ કે એમાં બહિર્ગોળ અરીસો વપરાય છે જે આભાસી ચતું અને નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે મતલબ કે તમને જે વાહન દેખાય છે એટલું એનું અંતર છે ને એના કરતાં વાસ્તવિક એનું અંતર અલગ છે એટલા માટે જ લખ્યું છે કે ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર કે તમને જેટલું એ દૂર દેખાય છે એના કરતાં એ કેવું છે કે એની સ્થિતિ નજીક છે એટલા માટે એવી સૂચના લખેલી હોય છે ત્યાર પછી આપણને એવું કીધું છે કે મોટી ઉંમરના વ્યક્તિઓને વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્માના કેવા પ્રકારનો લેન્સ વપરાય છે અને શા માટે તો કે જો મોટી ઉંમરના વ્યક્તિઓને છે નજીકના ચશ્મા હોય છે અને નાની ઉંમરના જે ચશ્મા પહેરે છે એ દૂરના ચશ્મા હોય છે નજીકના ચશ્મા હોય તો શું થાય તો કે એને નજીકના અંતર જોવા માટે હંમેશા કયો લેન્સ વાપરતા હશે તો કે મેં અહીંયા ચિત્રમાં દોઈ રહ્યો એ બહિર્ગો લેન્સ વાપરતા હશે કારણ કે નજીકના અક્ષરો મોટા દેખાય પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય તો કે પ્રોજેક્ટરમાં બહિરગોલ લેન્સનો ઉપયોગ થાય શું કામે તો કે પ્રોજેક્ટર નાનું એવું હોય અને એનું જે ચિત્ર છે દિવાલ ઉપર બહુ મોટું હશે તમારે સ્કૂલમાં જો સ્માર્ટ ક્લાસ હશે અથવા તો સ્માર્ટ બોર્ડ હશે તો એની ઉપર એક પ્રોજેક્ટર લાગેલું હશે તો પ્રોજેક્ટરનો લેન્સ તો આટલો નાનો એવો જ હોય છે પરંતુ એ જે ચિત્ર એની દિવાલ ઉપર આવે છે આખા બોર્ડ જેવડું હોય છે તો એનું કારણ શું છે તો કે બહિર્ગોલ લેન્સ હવે આપણે એવું કીધું છે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે તો અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે ત્યાર પછી આપણે એવું કીધું છે કિલ્લા પર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે કયા સાધનનો ઉપયોગ કરશે તો કે બાયનેક્યુલર અને જો આને ગુજરાતીમાં લખવું હોય તો તમે દૂરબીન શબ્દ પણ વાપરી શકો અને દૂરબીન તો તમે દૂરબીનથી તો ખાસા એવા પરિચિત છો ત્યાર પછી આપણને એવું કીધું છે રંગબેરંગી આકૃતિ જોવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો કે કેલિડોસ્કોપનો ઉપયોગ થાય છે જેમ આગળ તમને કીધું આ ત્રિકોણ ત્રિકોણ હોય હોય છે છે ત્રણ મિરર આમાં તમે કોઈ એક બંગડીના બે ચાર નાના નાના આ રીતે આમ ટુકડા નાખો તો સરસ મજાના ફૂલો જેવી તમને ડિઝાઇનો જોવા મળે છે અને એ છે એને ગુણક પ્રતિબિંબ કહેવાય પણ ગુણક પ્રતિબિંબનો અભ્યાસ આપણે આઠમા ધોરણમાં કરશું ત્યાર પછી આપણને થોડા જોડકા આપ્યા છે આપણને એવું કીધું છે કે અંતરગોળ અરીસો હવે અંતરગોળ અરીસોસ એમાં વપરાય તો કે વાહનની હેડલાઇટમાં વાહનની હેડલાઇટમાં અથવા તો તમે જે ટોર્ચ બત્તી જે પણ વાપરો છો હરેકમાં આ વસ્તુ વપરાય બહિર્ગોળ અરીસોસ ક્યાં વપરાય તો કે વાહનના રિયર વ્યૂ મિરરમાં એટલે કે આપણી જે ગાડીના જે સાઈડના બે અરીસા છે એમાં અંતર્ગોળ લેન્સ ક્યાં વપરાય તો કે અંતરગોળ લેન્સ કોન્ટેક લેન્સ બનાવવા માટે વપરાય અને બહિર્ગોળ લેન્સ ક્યાં વપરાય તો કે ટેલિસ્કોપ બનાવવા માટે ટેલિસ્કોપ બનાવવા માટે શું કામે તારું કે કારણ કે એને આપણે દૂરનું જોવું છે ત્યાર પછી આપણે એવું કીધું છે શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તકતી ઝડપથી ભ્રમણ કરતાં મળતા અવલોકનની નોંધ કરો તો ન્યૂટનની સાત રંગની ડિસ્કને ભ્રમણ કરતાં તે સફેદ રંગની દેખાય છે કે ન્યૂટનની જે તકતી છે ડિસ્ક છે આપણે એમાં સાત અલગ અલગ કલર પીર્યા છે ક્યાં ક્યાં હશે તો કે જાની વાલી પિનાલા આ જે સાતે સાત કલર છે એને તમે એકદમ ઝડપથી ફેરવશો તો સફેદ રંગ દેખાશે એનો મતલબ એવો કે જે પણ આપણે રંગો જોઈએ છીએ એ બધા જ સફેદ રંગોમાંથી બનેલા છે અથવા તો બધાને મિક્સ કરવાથી કયો રંગ મળશે તો કે સફેદ ત્યાર પછી આપણને એવું કીધું છે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોની વર્ગીકૃત કરો તો આમાંથી આભાસી અને વાસ્તવિક કોણ છે આભાસીમાં આવશે અંતરગોળ લેન્સ સમતલ અરીશો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો અને વાસ્તવિકમાં તો કે અંતરગોળ અરીસો અને બહિરગોળ લેન્સ ત્યાર પછી આપણે એવું કીધું છે સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ પાંચ મીટરના અંતરે છે જો ડેવિડ અરીસા તરફ એક મીટર જેટલો ખસે તો ડેવિડને અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થશે તો કે જો સમતલ ડેવિડ ડેવિડનું પ્રતિબિંબ પાંચ મીટર છે એટલે કે ડેવિડભાઈ અહીંયા છે અહીંયા અરીસો છે અને એનાથી અરીસાથી આ પાંચ મીટર છે એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું છે તો કે દસ મીટર હવે ડેવિડ અહીંયાથી કેટલું મીટર ખસી જાય છે તો કે એક મીટર એક મીટર એટલે કે ડેવિડ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું તો કે ચાર તો હવે પ્રતિબિંબનું અંતર પણ કેટલું થઈ જશે તો ચાર તો ચાર ને ચાર આઠ માટે કેટલા મીટર તો કે આઠ મીટર ત્યાર પછી આપણને પ્રવૃત્તિ આપી છે અને અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે તમે થોડી વાર માટે આ વિડીયોને ચાલુ રહેવા દેજો હું અહીંયા જ્યાં બોક્સનું ડ્રો કરું છું એ બોક્સની જગ્યાએ અહીંયા આના પછીનો જે પાઠ છે એ પાઠનું અહીંયા એક પોસ્ટર અથવા તો ફોટો સ્વરૂપે હું લિંક આપી દઈશ તમે ટચ કરશો એટલે જોઈ શકાશે અને શૂટિંગ પૂરું થશે ત્યારે એનું ડિસ્ક્રિપ્શનમાં પણ બધાની લિંક આપી દઈશ તો ત્યાંથી પણ તમે જોઈ શકો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં